આપણા ગામથી વધુ સારી સારવાર કે સર્જરી માટે મોટા શહેરમાં જવાનું થાય તો રાજકોટમાં સ્થિત વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અવશ્ય મુલાકાત લેવી. આ હોસ્પિટલના તબીબોનો બહોળો અનુભવ અને નિપુણતાનો આપને અમૂલ્ય લાભ થશે. વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું માનવું છે કે દરેક નાગરિકને ઉત્તમ દરજાની આરોગ્ય સેવા અને સારવારનો લાભ મળવો જ જોઈએ. વેદાંત હોસ્પિટલમાં ખૂબ જ અનુભવી ડોક્ટરોની. દર્શક મિત્રો નમસ્કાર, આજે અમે છીએ રાજકોટ. રાજકોટમાં અમે આવ્યા છીએ વેદાંત હોસ્પિટલ. ઇમરજન્સી 24 કલાક 365 દિવસ વેદાંત હોસ્પિટલની મુલાકાત લેવા માટે આવીએ છીએ. તો પ્રથમ તો દર્શક મિત્રો આપને વેદાંત હોસ્પિટલની મુલાકાત લઈ અને ચોક્કસથી આપને માહિતી આપશું. તો આપણે વેદાંત હોસ્પિટલમાં દરેક પ્રકારના રોગનું નિવારણ અહીં છે કે જેને કહેવાય કે મધ્યમ વર્ગ માટે એક વ્યાજબી કિફાયતી ભાવથી મહામૃતમ કાર્ડ યોજના પણ અહીં ઉપલબ્ધ છે. વડાપ્રધાન મુખ્યમંત્રી કાર્ડ યોજના પણ ઉપલબ્ધ છે. ખાસ કરીને આપણે આવી રહ્યા છીએ વેદાંત હોસ્પિટલની અંદર મુલાકાત લેવા માટે આવી રહ્યા છીએ. તો વેદાંત હોસ્પિટલની અંદર જે ઇમરજન્સી રૂમ છે તેમની મુલાકાત લઈએ. પ્રથમ તો અમારા દર્શક મિત્રોને વેદાંત હોસ્પિટલની પ્રથમ ઇમેજિંગ સેન્ટર જેને કહેવાય કે ઇમરજન્સીની જે 21મી સદીની ટેકનોલોજી જે અહીં સાધનો ઉપલબ્ધ છે અને તાત્કાલિક સારવાર 24 કલાક અહીં આપવામાં આવે છે. 365 દિવસ આપ જોઈ શકો છો કે 21મી સદીના સાધનો અહીં ઉપલબ્ધ છે. તો ઇમરજન્સી સેવા આપે જોઈ અને જેને કહેવાય કે દરેક પ્રકારની 24 કલાક મેડિસિન જોતી હોય, પાર્શ્વ મેડિસિન્સ જે અહીંયા 24 કલાક મેડિસિન પણ મળી શકે છે અને દર્દીને જેને કહેવાય કે આઈસીયુ ઇન્સ્યુલેશન પછી ઓપીડી. તો ખાસ કરીને આપો રિસેપ્શનમાં કોઈ પણ પ્રકારની દરેક પ્રકારની માહિતી મેળવી શકો છો. કેસ કટો કે વગેરે વગેરે માહિતી જોતી હોય તો અહીંથી મળી શકે છે. પછી દર્દી માટે સ્પેશિયલ લિફ્ટની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. તો આપ ઇમેજિંગ પ્રથમ ઇમેજિંગ સેન્ટરમાં મુલાકાત લેવા જઈ રહ્યા છે. તો પ્રથમ ઇમેજિંગ સેન્ટર જેને કહેવાય કે એમઆરઆઈ જે કિંમતી એમઆરઆઈ કરવામાં આવે છે કે શરીરના માણસના શરીરના રગો બંધાઈ જાવી કે કંઈ પણ જાતના પ્રોબ્લેમ હોય તો સ્પેશિયલ એમની સુવિધા અને 21મી સદીના સાધનો ઉપલબ્ધ કરી અને MRI પણ અહીં ઉપલબ્ધ છે. તો એકી જગ્યાએ કોઈ પણ દર્દ તમને આપને હોય તો તાત્કાલિક સારવાર કરવામાં આવે છે અને ખાસ કરીને જેને કહેવાય સ્પેશિયલ ડૉક્ટર KP ડોમડિયા સાહેબ પણ અહીં ઉપલબ્ધ છે અને એમની પણ સેવા મળેલી છે. ખાસ કરીને કન્સલ્ટિંગ રૂમ જે જેમ છે તો અહીં સ્ટાફ સાથે વિનય વિવેક સ્ટાફ પણ અહીં છે અને દર્દીની સારી સુવિધા આપી રહ્યા છે. ખાસ કરીને તે 21મી સદીના ટેકનોલોજીના સાધનો અહીં ઉપલબ્ધ છે. તો આપો જોઈ શકો છો કે અહીં તમામ પ્રકારનું જેને કહેવાય કે ક્યાંય જવાની જરૂર નથી, જ્યાં તમને સારી એવી સુવિધા મળી રહે છે. 21મી સદીના સાધનો પણ ઉપલબ્ધ છે. પછી જેને કહેવાય કે સોનોગ્રાફી પણ અહીં છે. ખાસ કરીને એક્સરે પણ અહીં છે, સિટી સ્કેન પણ અહીં છે, દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ. દર્શક મિત્રો આપો મને ડૉક્ટર શ્રી કંઈ એક્સરે લખી દે કે કંઈ પ્રોબ્લેમ હોય તો તમારે ક્યાંય જવાનું નથી. એકી જગ્યાએ દરેક પ્રકારના સુવિધા ઉપલબ્ધ છે. ખાસ કરીને એક્સરે રૂમની સુવિધા અહીં ઉપલબ્ધ છે. તાત્કાલિક એક્સરે અહીં નીકળી જાય છે, કંઈ દર્દીને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે અને તાત્કાલિક એક્સરેની પણ સુવિધા અહીં ઉપલબ્ધ છે. અને અહીં બાજુમાં સિટી સ્કેનનું કામકાજ ચાલી રહ્યું છે. પછી સોનોગ્રાફી કરવામાં માટે પણ અહીં ઉપલબ્ધ સાધનો છે કે 21મી સદીમાં જે મને સોનોગ્રાફી કરવામાં આવતી જે ધારાધોરણ સરકારશ્રીના નિયમો મુજબ એક્સરે પણ કરી આપવામાં આવે છે, સોનોગ્રાફી પણ કરી આપવામાં આવે છે. આપે વિશેષ પ્રથમ જેને કહેવાય કે યુનિટ જે છે પહેલો માળ છે એમની મુલાકાત લીધી. હવે આપણે બીજા માળની મુલાકાત લઈ અને વેદાંત હોસ્પિટલની માહિતી મેળવી. દર્શક મિત્રો દરેક પ્રકારની હોસ્પિટલમાં કંઈ આવેલી હોય છે, કંઈ પ્રોબ્લેમ હોય તો પણ અહીં સુવિધા છે. જેને કહેવાય કે થ્રી સર્જરી જે બીજો માળ છે હાડકા અને ડાયાલિસિસનો સ્પેશિયલ છે, પહેલો માળ છે કન્સલ્ટિંગ રૂમ છે, ત્રીજો માળ સર્જરી સ્ત્રીરોગ છે, ચોથો માળ ICU છે અને દરેક પ્રકારની લિફ્ટ સાથેની સુવિધા છે. તો બીજા માળમાં આપણે જઈ મુલાકાત લઈએ. હા, નીચે આપણે કન્સલ્ટિંગ રૂમ જોયો ને, આ પહેલો માળ છે. તો પહેલોમાં વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેમ કે 15 કે 16 ડૉક્ટરો અહીં ઉપલબ્ધ છે. ખાસ કરીને 9 થી 10 ડૉક્ટરો 24 કલાક અહીં હાજર રહી શકે છે. અને ખાસ કરીને જે આયુષ્યમાન ભારત PMJ કાર્ડ તથા મહામૃતમ કાર્ડ સ્વીકારવામાં આવે છે, કેશલેસ ફેસિલિટી ઉપલબ્ધ છે. તો આપણે આગળ મુલાકાત લઈએ. દર્શક મિત્રો નમસ્કાર, અત્યારે આપ પ્રથમ માળે છે અને જેને કહેવાય કે આયુષી ચાવડા જે ડૉક્ટરશ્રી અહીં કામ આપી રહ્યા છે, નવજાત શિશુના સ્પેશિયાલિસ્ટ છે તથા બાળરોગના નિષ્ણાત છે. પછી ડૉક્ટર પ્રતિલ ખાંડલ જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન છે. પછી ડૉક્ટર નિધિકુમાર પટેલ MBBS DNB ન્યુરોસર્જન છે. તો દરેક પ્રકારની ટીમ અહીં ઉપલબ્ધ છે. તો આપ પહેલા માળની મુલાકાત લઈ અને 21મી સદીના દરેક પ્રકારના સાધનો અહીં ઉપલબ્ધ છે.
અને જેને કહેવાય કે વેદાંત હોસ્પિટલમાં એક રાજકોટના હૃદયસમા વિસ્તારમાં કે આપો આવવા માટે એકદમ અનુકૂળ રહે, ફુલસાફ ચોકમાં આવેલું છે. તો જો કાંઈ પણ આપને પ્રોબ્લેમ થાય તો 24 કલાક 365 દિવસ વેદાંત હોસ્પિટલ દ્વારા સર્વિસ આપવામાં આવી રહી છે. ટીમ સાથે વેદાંત હોસ્પિટલમાં કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને 21મી સદીના ટેકનોલોજીના સાધનો અહીં ઉપલબ્ધ છે. પછી જેને કાંઈ ઓપરેશન થિયેટર સ્પેશિયલ અહીં રાખવામાં આવેલું છે. અને રાજકોટના હૃદયસમા વિસ્તારમાં જેને કહેવાય કે ખર્ચા પણ નહીં અને વિનામૂલ્ય પણ નહીં, પણ નોમિનલ ચાર્જથી અહીં કામગીરી કરવા આપવામાં આવે છે. 21મી સદીના સાધનો આપ જોઈએ કે મશીનરી દરેક પ્રકારની ઉપલબ્ધ છે. આપો માનું જે સંચાલન કરી રહ્યા છે તો અમારા દર્શક મિત્રો આપો થોડી માહિતી આપશો કે જે ઓપરેશન જે કરવામાં આવી રહી છે કયા કયા પ્રકારની સુવિધા છે? આપણે અત્યારે અહીંયા બધી જ જાતની સુવિધા છે. ઓપરેશન થિયેટર, મોડ્યુલર ઓપરેશન થિયેટર આપ જોઈ રહ્યા છો. બરાબર છે. આની અંદર આપણે બધી જ જાતના ઓપરેશન જેમ કે હાડકાના છે, જનરલ સર્જરીના છે, હરસ મસા વખંદર બરાબર, તે પણ આપણે મહાકાર્ડમાં પણ કામ કરી રહ્યા છે. એમાં બરોબર પ્રચર ન્યુરો સર્જરી છે, કોઈ પણ સ્પાઇન સર્જરી છે, તો એના માટે આપણે મોડ્યુલર રોટી જે આપ જોઈ રહ્યા છો, તો હમણાં જે બનેલું છે મોડ્યુલર રોટી આપણે અત્યારે. પછી આ જે બધી દરેક પ્રકારની 21મી સદીની ટેકનોલોજીની જે સિસ્ટમ છે, તો મને રાજકોટમાં જે મોટી મોટી હોસ્પિટલમાં હોય છે, તો મને મા અમૃતમ કાર્ડની યોજના કે વગેરે વગેરે યોજનાઓ છે કે? હા, યોજનાઓ આપણે મા યોજનામાં તમામ બધી જાતના આપણે જે મા યોજના કાર્ડ છે, આયુષ્માન કાર્ડ છે, બધા કાર્ડ આપણે અહીંયાથી પણ નીકળી જાય છે. અને જે પણ કાર્ડ કન્વર્ટ કરવાની પ્રક્રિયા છે એ પણ અહીંથી જ થઈ જાય છે. બરોબર. ત્યારબાદ આપણે ઓપરેશન પણ એ મા કાર્ડમાં કરીએ છીએ. બિલકુલ. તો મયંકભાઈ અમને એ વિભાગની માહિતી આપશો તો ચોક્કસથી અમારા દર્શક મિત્રોને એ વિભાગની જે માહિતી છે, જે 21મી સદીની ટેકનોલોજીની જે સિસ્ટમ છે એ અમારા દર્શક મિત્રોને સમજાવશો. આપણું બીજું ઓટી છે, માઇનર ઓટી છે. માઇનર પ્રોસિજર હોય, નાની મોટી પ્રોસિજર હોય તો એ અહીંયા કરવામાં આવે છે. અને મેઇન ઓટી બાજુમાં છે, મોડ્યુલર ઓટી છે. બરાબર. કેટલા ડોક્ટરોની ટીમ અહીં કામ કરી રહી છે અને અંદાજિત કેટલો સ્ટાફ છે? ફોર એક્ઝામ્પલ 12 ડોક્ટરની ટીમ છે આપણી પાસે અને 50-60 જેટલો આપણી પાસે સ્ટાફ છે. બરાબર. 21મી સદીના જે આપણી પાસે ટેકનોલોજીના સાધનો છે, તો મને જેને કહેવાય કે સ્પેશિયલ જેને કે આઈસીયુ જે 3 લેવલનું છે એ શું છે? આઈસીયુ આપણે પણ મુલાકાત લેશું, ઉપર 4th માળે છે આઈસીયુ. બરાબર. લેવલ 3 આઈસીયુ છે આપણે અંદર. અહીંયા ઓપરેશન થિયેટર મોડ્યુલર છે, પ્લસ આપણે એન્ડોસ્કોપી છે. બરાબર છે. ઈ એન્ડોસ્કોપી પણ અહીં થઈ જાય છે. પછી સ્ક્રબ રૂમ જે છે એમની શું માહિતી છે? સ્ક્રબ રૂમ આપણે અત્યારે થઈ ગયો છે રેડી. દર્દીઓની સેવા માટે 24 કલાક હાજર હોય છે. ઉત્તમ સારવાર માટે ઉચ્ચ કક્ષાના ઉપકરણોથી લેસ એડવાન્સ મોડ્યુલો ઓપરેશન થિયેટર અને આઈસીયુ ઉપલબ્ધ છે. સચોટ નિદાન થઈ શકે તે માટે MRI, CT સ્કેન, X-ray, સોનોગ્રાફી, ઇકોકલર ડોપલર, TMT, PFT જેવા. દર્શક મિત્રો, વેદાંત હોસ્પિટલની મુલાકાત લઈને આજે અમે 4th માળમાંથી તો ઉદ્યોગ સાહસિક અને ઉત્કૃષ્ટ પુરસ્કાર સૌરાષ્ટ્ર અને કચ્છ 2018માં માનનીય શ્રી રૂપાલા સાહેબ કેન્દ્રીય મંત્રી શ્રી અહીં આવ્યા હતા, અમને મુલાકાત લીધી ને એમણે સારી કામગીરીનો એવોર્ડ આપેલ છે અને સારી એવી કામગીરી છે. તો ભાઈ, આઈસીયુ જે આપ 3 લેવલનું આઈસીયુ છે, તો અહીં કયા પ્રકારની વેદાંત હોસ્પિટલમાં આઈસીયુની જે સુવિધા છે કે મને માનવ જીવનમાં જ્યારે એમ કે તબક્કો એનો જીવ હોય કે ભાઈ જીવ અધર ચડી જાય કે એને જે બધી સમસ્યા ઊભી થાય, ગંભીરતા ઊભી થાય, તો શું સુવિધા છે? આપણી પાસે આઈસીયુમાં લેવલ 3 આઈસીયુ છે, એની અંદર કાર્ડિયક મોનિટર પણ ઉપલબ્ધ છે, ઉપર આપણે બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. એક બેડ ટ્રાન્સફર કર્યા વગર બધા બેડ ઉપર ડાયાલિસિસ થઈ જશે. બધા બેડ ઉપર ડાયાલિસિસ. ઓકે. જે 21મી સદીના સાધનોની જે ટેકનોલોજી છે, જે પરિચય કરવામાં છે, એનો સ્પેશિયલ સ્ટાફ હોય છે કે ભાઈ આ સ્ટાફ ચાલુ કરવામાં જે એના સ્પેશિયલ એન્જિનિયર હોય છે, તો એ શું છે? આપણી પાસે ટેકનિશિયન 24 કલાક હાજર હોય છે અહીંયા. બરાબર. ત્યારે પણ કોઈ પણ જાતની એવી રિક્વાયરમેન્ટ થાય ઊભી, તો એ આપણે 24 કલાક એમના ટેકનિશિયન હોય જ છે આપણી પાસે. બિલકુલ. મને કોરોનાની પહેલી લહેર ગઈ, બીજી લહેર ગઈ, ત્રીજી લહેર ન આવે એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરી. પણ જો એવું કાંઈ બને તો આપની શું હાલની તૈયારીઓ છે અને હાલ શું કામગીરી ચાલી રહી છે? આપણે પૂરી જ તૈયારી છે. લેવલ જો 3જા લેવલની જો કદાચ 3જો લેયર આવે બરાબર, તો આપણી પાસે બધી જ જાતની સુવિધાઓ છે. આપણી પાસે ઓક્સિજન સ્ટોરેજ 400 લિટર 600 લિટરની ઓક્સિજન કેપેસિટી છે.
બરોબર આપણી પાસે 3 લેયર આઈસીયુ ની અંદર કાર્ડિયક મોનિટર બધા બેડ ઉપર છે બરોબર ડાયાલિસિસ મશીન આપણી પાસે છે 5 ડાયાલિસિસ મશીન છે આપણી પાસે બરોબર એક્સરે પણ આપણી પાસે બેડ ઉપર જ આજે જોઈ રહ્યા છો એક્સરે મશીન છે બધા બેડ ઉપર જ એક્સરે તમારે નીકળી જાય ક્યાંય પેશન્ટને બેડ પણ શિફ્ટ કરાવવાની જરૂર નથી બરોબર કોઈ ઇકો કરવો હોય બરોબર છે તો એ પણ બેડ ઉપર જ મશીન આવીને જ કરી લે બિલકુલ દર્શક મિત્રો આપે માહિતી મેળવી ખાસ કરીને જે કોરોના આવે જ નહીં એ માટેની આપણે પ્રાર્થના કરી પણ કદાચ કંઈ પ્રોબ્લેમ હોય તો ચોક્કસથી વેદન હોસ્પિટલની મુલાકાત લેશો અને ખાસ કરી મા અમૃતમ કાર્ડની પણ અહીં યોજના છે તો એવું ન માનતા કે ભાઈ મારે એટલું બિલ આવશે એટલું બિલ તો સરકારશ્રીના આદેશ મુજબ એક સરકારી ગાઈડલાઈન મુજબ જે હાલ અમારે સ્વચ્છ સુંદર અને સારી એવી મશીનરીથી સજ્જ છે અને કાંઈ પણ દર્દીને વિનામૂલ્યે એક ગંભીરતા એક જેને કહેવાય કે આખો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે દરેક વોર્ડની અંદર 21મી સદીના ટેકનોલોજીના દરેક પ્રકારના સાધનો અહીં ઉપલબ્ધ છે અને જેને કહેવાય કે આઈસીયુ લેવલ 3 કે જેને કહેવાય કે દરેક પ્રકારની ઝીણી ઝીણી બાબતમાં ટેકનોલોજીને સેટઅપ કરી અને દર્દી અહીંથી સાજા થાય તેવી લાગણી સાથે વેદાંત હોસ્પિટલનો સ્ટાફ તેમજ ડૉક્ટરની ટીમ અહીં ખૂબ સજ્જ રીતે કામગીરી કરી રહી છે એમ્બલ ટીવી ન્યૂઝ મનોજ સેદાણી વેદાંત હોસ્પિટલ પાણી ટાંકીની સામે રાજકોટ દર્શક મિત્રો જેને કહેવાય કે ગંભીરતા ભર્યો કેસ હોય કે કઈ એવી જેને કહેવાય કે જીવન મરણ વચ્ચે ઝોલાખાતા હોય તો એટલી બધી એમ કે સુવિધા અહીં તૈયાર કરવામાં આવી છે કે જેને સ્પેશિયલ રૂમ કહેવાય છે સેન્ટ્રલ એસી અને 21મી સદીના દરેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે અને જેને કહેવાય કે દરેક પ્રકારની ટીમ નર્સિંગ ટીમ પછી ડૉક્ટર ટીમ બોયઝ ટીમ અહીં ઉપલબ્ધ છે અને એક ડઝનથી પણ વધારે ડૉક્ટરોની અહીં જેને કહેવાય કે 21મી સદીના ડૉક્ટર છે ટેકનોલોજીના ખા જેને કહેવાય કે દરેક પ્રકારના સાધનોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી અને ડોક્ટરો અહીંની ટીમ સારી કામગીરી કરી રહ્યા છે વેદાંત હોસ્પિટલ રાજકોટ દર્દી અહીં સારવાર લઈ રહ્યા છે તો ખરેખર આપણે એને ડિસ્ટર્બ ન કરાય પણ છતાં આપણે એક પ્રશ્ન પૂછી કેવું કામગીરી છે શું આપણે ફેર પડે છે ઘણી કામગીરી સારી છે બરોબર સંતોષ છે આપને બરોબર કેમ સ્ટાફનું કામ નર્સિંગ બરોબર પછી ટાઈમ ટુ ટાઈમ ફ્રૂટ છે જ્યુસ છે જમવાનું બધું આવી જાય છે દર્શક મિત્રો ખાસ આપણે જણાવવાનું બાકી રહી જાય છે કે સવારની જેને મેનુ કહેવાય કે ચા છે નાસ્તો છે પછી 11 વાગ્યા પછી ફ્રૂટ છે પછી જમવાનું છે એ ટોટલ તદ્દન ઝીરો મૂલ્ય કે જેને 1 રૂપિયો આપવાનો નથી એ કીટ તો આપવામાં આવે છે એમ્બલ ટીવી ન્યૂઝ મનોજ સેદાણી વેદાંત હોસ્પિટલ રાજકોટ જેને કહેવાય ને કે સ્પેશિયલ રૂમ ડિલક્સ રૂમ સેમી સ્પેશિયલ રૂમ કહેવાય કે જેને કહેવાય કે દરેક પ્રકારની સાધનો અહીં ઉપલબ્ધ છે સેન્ટ્રલ એસી ટીવી સાથે જેને કહેવાય કે સારામાં સારી એક માનસિક રીતે એકદમ તમે આરામદાયક રીતે અહીં આવી શકો અને સાજા થઈ અને એક હસતા ચહેરા અહીંથી વેદાંત હોસ્પિટલમાં રજા લઈને જઈ શકો એવી સુવિધા ઉપલબ્ધ છે.